આજે વાત કરીશું ફંક્શન્સ યુઝ્ડ ઇન ક્વેરી, જેમાં સૌથી પહેલા સ્ટ્રીંગ ફંક્શન આસ્કી. ચોક્કસ અક્ષર માટે આસ્કી મૂલ્ય રિટર્ન કરે છે. કોનકેટ, બે અથવા વધુ સ્ટ્રીંગને એક સાથે ઉમેરે છે. ફોર્મેટ, સંખ્યાને હેઝ, ટ્રિપલ હેઝ, ટ્રિપલ હેઝ, ડોટ, ડબલ હેઝ જેવા ફોર્મેટમાં ફેરવે છે. ઇન્સર્ટ, ઉલ્લેખિત સ્થાન પર અને ચોક્કસ સંખ્યાના અક્ષરો માટે સ્ટ્રિંગની અંદર સ્ટ્રિંગ દાખલ કરે છે. INSTR, પ્રથમ સ્ટ્રિંગમાં બીજી સ્ટ્રિંગની પોઝિશન રિટર્ન કરે છે. લેફ્ટ, સ્ટ્રિંગમાં આપેલ સંખ્યા મુજબ ડાબી બાજુથી અમુક કેરેક્ટર રિટર્ન કરે છે. લેન્થ, સ્ટ્રિંગની લંબાઈ રિટર્ન કરે છે. આ સિવાય લોકેટ, બીજી સ્ટ્રિંગમાં પ્રથમ સ્ટ્રિંગની પોઝિશન રિટર્ન કરે છે. લોઅર, સ્ટ્રિંગને લોઅર કેસમાં રૂપાંતરિત કરે છે. એલ ટ્રીમ, સ્ટ્રિંગમાંથી આગળની જગ્યાઓ દૂર કરે છે. સબ STR, સ્ટ્રિંગમાંથી સબ સ્ટ્રિંગ રિટર્ન કરે છે. રિપીટ, આપેલ સંખ્યા મુજબ સ્ટ્રિંગને પુનરાવર્તિત કરે છે. રિપ્લેસ, સ્ટ્રિંગની અંદર સબ સ્ટ્રિંગને નવી સબ સ્ટ્રિંગ સાથે બદલે છે. તેમજ રિવર્સ, સ્ટ્રિંગને ઉલટાવીને પરિણામ રિટર્ન કરે છે. રાઇટ, સ્ટ્રિંગમાં આપેલ સંખ્યા મુજબ જમણી બાજુથી અમુક કેરેક્ટર રિટર્ન કરે છે. આર ટ્રીમ, સ્ટ્રિંગમાંથી પાછળની જગ્યાઓ દૂર કરે છે. STRCMP, બે સ્ટ્રિંગની સરખામણી કરે છે. ટ્રીમ, સ્ટ્રિંગમાંથી આગળની અને પાછળની જગ્યાઓ દૂર કરે છે. અપર, સ્ટ્રિંગને અપર કેસમાં રૂપાંતરિત કરે છે. ત્યાર પછી ન્યુમરિક ફંક્શન, જેમાં ABS, સંખ્યાનું સંપૂર્ણ મૂલ્ય પરત કરે છે. AVG, સંખ્યાઓનું સરેરાશ મૂલ્ય પરત કરે છે. સેલ, સૌથી નાનું પૂર્ણાંક મૂલ્ય જે ગ્રેટર ધેન ઇક્વલ ટુ સંખ્યા પરત કરે છે. કાઉન્ટ, સિલેક્ટ ક્વેરી દ્વારા પરત કરવામાં આવેલ રેકોર્ડની સંખ્યા પરત કરે છે. DIV, પૂર્ણાંક વિભાજન માટે વપરાય છે. EXP, નિર્દેશિત નંબરની શક્તિમાં વધારો કરી પરત કરે છે. ફ્લોર, સૌથી મોટું પૂર્ણાંક મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ સંખ્યા પરત કરે છે. મેક્સ, મૂલ્યોના સમૂહમાં મહત્તમ મૂલ્ય પરત કરે છે. મીન, મૂલ્યોના સમૂહમાં ન્યૂનતમ મૂલ્ય પરત કરે છે. મોડ, બીજી સંખ્યા વડે વિભાજિત સંખ્યાઓ બાકીનો ભાગ પરત કરે છે. પાઈ, પાઈનું મૂલ્ય પરત કરે છે. પાવ, બીજી સંખ્યાની ઘાત પર વધેલી સંખ્યાનું મૂલ્ય પરત કરે છે. તેમજ RAND, રેન્ડમ નંબર પરત કરે છે. રાઉન્ડ, સંખ્યાને દશાંશ સ્થાનોના નિર્દેશિત સંખ્યા પર રાઉન્ડ અપ કરે છે. SQRT, સંખ્યાઓનું વર્ગમૂળ પરત કરે છે. સમ, મૂલ્યોનો સમૂહનો સરવાળો કરે છે. ટ્રંકેટ, દશાંશ સ્થાનોના નિર્દેશિત સંખ્યા સુધી સંખ્યાને કાપી નાખે છે. ત્યાર પછી ડેટ ફંક્શન, જેમાં એડ ડેટ, તારીખમાં તારીખ ઉમેરે છે અને પછી તારીખ રિટર્ન કરે છે. એડ ટાઈમ, સમયમાં સમય ઉમેરે છે અને પછી સમય રિટર્ન કરે છે. કરંટ અંડરસ્કોર ડેટ, કરંટ તારીખ રિટર્ન કરે છે. કરંટ અંડરસ્કોર ટાઈમ, કરંટ સમય રિટર્ન કરે છે. કરંટ ટાઈમ સ્ટેમ્પ, કરંટ તારીખ અને સમય રિટર્ન કરે છે. ડેટ, તારીખ સમયમાં એક્સપ્રેશનમાંથી તારીખનો ભાગ કાઢે છે. ડેટ ડિફરન્સ, બે તારીખ મૂલ્યો વચ્ચેના દિવસોની સંખ્યા રિટર્ન કરે છે. ડે, આપેલ તારીખ માટે મહિનાનો દિવસ રિટર્ન કરે છે. ડે નેમ, આપેલ તારીખ માટે અઠવાડિયાના દિવસનું નામ રિટર્ન કરે છે. ડે ઓફ મંથ, આપેલ તારીખ માટે મહિનાનો દિવસ રિટર્ન કરે છે. ડે ઓફ યર, આપેલ તારીખ માટે વર્ષનો દિવસ રિટર્ન કરે છે. એક્સ્ટ્રાક્ટ, આપેલ તારીખમાં એક ભાગ કાઢે છે. અવર, આપેલ તારીખ માટે કલાકનો ભાગ રિટર્ન કરે છે. લાસ્ટ અંડરસ્કોર ડે, આપેલ તારીખ માટે મહિનાનો છેલ્લો દિવસ કાઢે છે. મિનિટ, આપેલ સમયનો મિનિટનો ભાગ રિટર્ન કરે છે. મંથ, આપેલ તારીખ માટે મહિનાનો ભાગ રિટર્ન કરે છે. મંથ નેમ, આપેલ તારીખ માટે મહિનાનું નામ રિટર્ન કરે છે. નાવ, કરંટ તારીખ અને સમય રિટર્ન કરે છે.
પીરિયડ અંડરસ્કોર એડ આપેલ સમયમાં મહિનાની સંખ્યા ઉમેરે છે. પીરિયડ અંડરસ્કોર ડિફ બે તારીખ વચ્ચેનો તફાવત રિટર્ન કરે છે. સેકન્ડ આપેલ સમયનો સેકન્ડનો ભાગ રિટર્ન કરે છે. આ સિવાય સિસ ડેટ કરંટ તારીખ અને સમય રિટર્ન કરે છે. ટાઈમ આપેલ સમયમાંથી સમયનો ભાગ કાઢે છે. વીક આપેલ તારીખ માટે અઠવાડિયાનો નંબર રિટર્ન કરે છે. વીક ડે આપેલ તારીખ માટે અઠવાડિયાનો દિવસ નંબર રિટર્ન કરે છે. વીક ઓફ યર આપેલ તારીખ માટે અઠવાડિયાનો નંબર રિટર્ન કરે છે. યર આપેલ તારીખ માટે વર્ષનો ભાગ રિટર્ન કરે છે. યર વીક આપેલ તારીખ માટે વર્ષ અને સપ્તાહનો નંબર રિટર્ન કરે છે. અને અંતે એડવાન્સ ફંક્શન, જેમાં બિન સંખ્યાનું બાઇનરી મૂલ્ય રિટર્ન કરે છે. કનેક્શન અંડરસ્કોર આઈડી વર્તમાન કનેક્શન માટે કનેક્શન આઈડી રિટર્ન કરે છે. કરંટ અંડરસ્કોર યુઝર માય એસક્યુએલ અકાઉન્ટ માટે વપરાશકર્તાના નામ અને હોસ્ટ નામ રિટર્ન કરે છે. ડેટાબેઝ કરંટ ડેટાબેઝનું નામ રિટર્ન કરે છે. ઇફ જો કોઈ કન્ડિશન ટ્રુ હોય તો મૂલ્ય, અથવા કન્ડિશન ફોલ્સ હોય તો અન્ય મૂલ્ય રિટર્ન કરે છે. આ સિવાય સેશન અંડરસ્કોર યુઝર વર્તમાન માય એસક્યુએલ વપરાશકર્તા નામ અને હોસ્ટ નેમ રિટર્ન કરે છે. સિસ્ટમ અંડરસ્કોર યુઝર વર્તમાન માય એસક્યુએલ વપરાશકર્તા નામ અને હોસ્ટ નેમ રિટર્ન કરે છે. યુઝર વર્તમાન માય એસક્યુએલ વપરાશકર્તાના નામ અને હોસ્ટ નેમ રિટર્ન કરે છે. વર્ઝન માય એસક્યુએલ ડેટાબેઝનું વર્તમાન વર્ઝન રિટર્ન કરે છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.